રાજા પ્રસન્ન ચંદ્ર એ જ્યાં સાંભળ્યું કે મારો ભાઈ મારા ભત્રીજા પર હાથ આમના એમ જ, પગ પર પગ એમનું એમ જ, પણ મન ક્યાં પહોંચી ગયું યુદ્ધની ભૂમિ પર. અચ્છા તો મારા ભાઈને બતાવી દો. અને એમણે પોતે મનથી જ યુદ્ધ શરૂ કર્યું છે. મનથી છે કોઈ પોતાની પાસે આના સિવાય? એક રજોહરણ છે, બીજું કાંઈ નથી. પણ મનથી પાછળ શું આવી ગયું? બાણનું ભાથું આવી ગયું છે. અને મનથી તીર છોડવા માંડ્યા, ઉડાવવા માંડ્યા, કાપો મારો, ઉડ્યો પડ્યો. હવે આ વખતે મનમાં વિચાર કેવા ચાલે? ક્રૂર કે કોમળ? ક્રૂર. અને ક્રૂર વિચારોના કારણે કર્મબંધ ચાલુ થઈ ગયો. એટ અ ટાઈમ કર્મને ક્યારે પણ અમારા કપડાની શરમ નથી, લખી રાખો, કર્મને કપડાની શરમ નથી હોતી. સમાજમાં સફેદ બાસ્તા થઈને ફરનારા ભીતરથી જો કેરેક્ટર લેસ હોય, કર્મ બનતો એને થવાનો. પછી એ કર્ણાટકનો યેદિયુરપ્પા હોય, ઉતરવું પડે કે ના ઉતરવું પડે? ઉતરવું જ પડે. તમારા ભ્રષ્ટાચાર, બહારથી તમે દેખાતા હો કે અમે કર્ણાટકના મિનિસ્ટર, અંદરથી તમે તમારા સગાઓને પોસતા હો, તમે બધા આ ધંધા કરતા હો, લાખો કરોડો રૂપિયા, 40 કરોડ રૂપિયાઓ તમે ખાઈ જતા હો, કર્મને કોઈની શરમ નથી હોતી. પછી એ યેદિયુરપ્પા કર્ણાટકનો હોય કે ઓલી શિલ્પા શેટ્ટીનો ધણી રાજકુંદ્રા હોય, કોઈને શરમ ના રાખે. એક દિવસ શિલ્પા શેટ્ટી પહેલા પાને આવતી હતી, આજે પહેલા પાને કોણ આવે છે? એનો ધણી આવે છે. ધણી, કર્મને કોઈની શરમ નથી. સફેદ બાસ્તા, બોલિવૂડના હીરો હિરોઈન, ક્રિકેટના મોટા ક્રિકેટરો હો કે ઓલિમ્પિક્સની અંદર તમે ફર્સ્ટ રેન્ક લઈને આવતા હો, કર્મને કોઈની શરમ નથી. કોઈની એટલે આની પણ નહીં, આની પણ નહીં, ઇવન ભગવાનની પણ નહીં. 12.5 વર્ષમાં ભગવાન પર કેટલા ઉપસર્ગ આવ્યા? દરેકની પાછળ કોક ને કોક રીઝન તો હતું કે નહોતું? કાનમાં ખિલ્લા ઠોકાયા, બીકોઝ વાસુદેવના ભવમાં તમે કોકના કાનમાં તપેલું શિશુ રેડ્યું હતું, એ કર્મ બાકી છે ભોગવવાનું, આવી ગયું, આવી ગયું, ભોગ. કર્મને શરમ નથી. એ ચક્રવર્તીને ના છોડે, એ વાસુદેવને ના છોડે, એ પ્રતિ વાસુદેવને ના છોડે, ને બળદેવને ના છોડે, ને સાધુને પણ ના છોડે. ફટકારે પટકારી.